నములుయ సభ శాహూణం ఓం నములుయ సభ శాహూణం పంచనముకారో శబ్బ పావ ప్రణాశణో మంగళాణం తేసీ పడమంగోయి మంగళం సాసన ససారో చౌదశ పువ్వాణ జో సముద్ధారో జస్ మణే నముకారో సంసారో తస్స కిం కుణై నౌకార కరి భవ పార એ શીર્ષક હેઠળ આપણી પ્રવચન માળાનો આજે પાંચમો દિવસ છે. આજે પાંચમું પદ નમો લોયે સભ્ય સાહુણમ, એનો શુદ્ધ ઉચ્ચાર, શુદ્ધ જોડણી, એનો અર્થ અને નિરેચન, અને સાથે પશ્ચાનુપુરી નવકારનો પણ પાંચમો પદ લઈએ તો એ પણ આવશે. આ નમો લોયે સભ્ય સાહુણમ અને સાથે નવકાર મહામંત્રના પ્રભાવને દર્શાવતી અર્વાચીન એકદશ કથા પણ આપણે સમય અનુસારે લેવા પ્રયત્ન કરીશું. સૌથી પહેલા નમો લોયે સભ્ય સાહુણમ, એના ઉચ્ચારમાં શું ખ્યાલ રાખવાનો? સભ્ય ડબલ વ છે એટલે ઝટકો ક્યાં લગાડવાનો? સ ઉપર સભ્ય. અને સાહુણમમાં હું શું છે? દીર્ઘ છે કે રસ્વ છે? લખવા લખવું તો ખ્યાલ રાખવાનું દીર્ઘ હું સાહુણમ. તો ત્યાં બોલતી વખતે પણ હું લંબાવાનો, સભ્ય સાહુણમ, થોડો ભાર મૂકો, થોડોક લંબાવાનો, તો શુદ્ધ ઉચ્ચાર થયો ગણાય. ઘણી વાર રાતથી બોલતા હો ને ત્યારે નમો લોયે સભ સા સભ સાહુણમ, નમો લોયે સભ સા સભ બોલો ખાલી. એમ તમે ડબલ ન બોલ્યા, સભ ન બોલ્યા, સવ બોલો તો સવનો એક અર્થ શબ્દ એટલે મળદું પણ થાય, એટલે લોકમાં રહેલા મળદા સાધુ એ નમસ્કાર થાવ. આવો વિચિત્ર અર્થ થઈ જાય, અર્થનો અનર્થ થઈ જાય, એટલા માટે ઉચ્ચાર સુધીમાં ખાસ ખ્યાલ રાખવો. સવની પર સભ બરોબર, નમો લોયે સભ સાહુણમ, સાહુ લંબાવાનો, સાહુણમ એનો શું અર્થ થાય? લોયે, લોયે એટલે લોકમાં, આખા લોકમાં રહેલા સભ્ય, સભ્ય એટલે સર્વ, બધા જ. સાહુણમ, સાહુ એટલે સાધુ, લોકમાં રહેલા બધા જ સાધુ. હા તો પછી સાધુજી નહીં લેવાના? તો કે સાધુ શબ્દ બોલવાથી સાધુજી પણ ભેગા સમજી લેવાના છે. લોકમાં રહેલા સર્વે સાધુ સાધી ભગવંતોને નમસ્કાર થાઓ. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે સાહુણમ બહુ વચન છે, સાધુ ભગવંત સાધુઓને, તો પછી સભ્ય કહેવાની શું જરૂર પડી? બહુ વચનમાં આવી ગયું લોકમાં રહેલા સાધુ ભગવંતો, ત્રણે કાળના અનંતા સર્વ સાધુ ભગવંતો નમસ્કાર થાવ, તો પછી સભ્ય શબ્દ કેમ મૂક્યો અહીંયા? તો કે સભ્ય એટલા માટે કે સાધુ ભગવંતોમાં ઘણા ભેદ પ્રભેદો પણ હોય છે, એ બધાનો સંગ્રહ કરવા માટે અલગ સભ્ય શબ્દ મૂકવામાં આવ્યો છે. જેમ કે સાધુ ભગવંતોમાં પહેલા લઈએ તો મુખ્ય બે ભેદ લઈ શકાય, સ્થવિર કલ્પી અને જિનકલ્પી. જિનકલ્પી અત્યારે ભલે વિચ્છેદ છે, જિનકલ્પ એટલે તીર્થંકર જેવો જેમનો આચાર હોય, રાત્રિઓ નિરંતર ધ્યાનમાં ઉભા હોય, ગમે એવા ઉપસર્ગો આવે તો પણ જરાય ખસે નહીં ત્યાંથી, મરણાંત ઉપસર્ગ આવે તો પણ. હું તો અત્યારે નબળું સંજ્ઞાન, નબળું મનોબળ, એના એટલું શુદ્ધ જ્ઞાન પણ નથી પૂર્વ વિગેરેનું, એને કારણે અત્યારે જિનકલ્પનો વિચ્છેદ ગણાય છે. અત્યારે ગચ્છમાં, સમૂહમાં, સમુદાયમાં રહીને આરાધના સાધના કરવાની હોય એટલે સ્થવિર કલ્પ કહેવાય. એવી જ રીતે સાધુના બીજા ભેદો લઈએ, તીવ્ર જ્ઞાની પણ હોય, મનોપરિજ્ઞાની પણ હોય, અવધિ જ્ઞાની પણ હોય, ચૌદ પૂર્વધર પણ હોય, દસ પૂર્વધર પણ હોય, એક પૂર્વધર પણ હોય, આમ પણ ભેદો પડી શકે. કેવલ જ્ઞાનીઓ, સામાન્ય કેવલી, એનો સમાવેશ પણ આ પાંચમા પદમાં થાય છે. આ એક વાત સમજવા જેવી છે. કેવલ જ્ઞાની સાધુ ભગવંત હોય,
તો એનો પણ સમાવેશ થયા. નમો હરિહંતાણામાં નહીં, હરિહન શબ્દ તીર્થંકર માટે ખાસ કરીને રૂઢ થયેલો છે. શબ્દનો અર્થ ભલે ઘટે કેવલીમાં, આંતર શત્રુઓનો નાશ કરે તો કેવલ જ્ઞાન થાય, એ દ્રષ્ટિએ અરિહંત પણું જેને કહી શકાય એ ઘટી શકે ભલે, પણ છતાં અરિહંત શબ્દ એ તીર્થંકર માટે જ ખાસ રૂઢ થયેલો છે. જેમ કે સંસ્કૃતમાં ગો શબ્દ, ગો ગો એટલે ગાય, એની વ્યુત્પત્તિ શું થાય, ગચ્છતી ઇતિ ગૌ, એટલે કે ગમન કરે, ચાલે ગમન કરે તો ગાય. હવે ગમન તો બધા આપણે કરીએ છીએ, ભેંસ બીજા પશુઓ પણ કરે છે, પણ ગો જેમ ગો શબ્દ એ ફક્ત અમુક પશુ વિશેષમાં જ રૂઢ થયેલો છે, ગમન કરનારા બીજા પ્રાણીઓમાં નહીં. એવી રીતે હરિયન શબ્દ એ તીર્થંકર પરમાત્મામાં જ રૂઢ થયેલો છે, એ બીજા સામાન્ય કેવલી ભગવંતોએ ભલે આંતર શત્રુનો નાશ કરીને કેવલતા પ્રાપ્ત કરી હોય તો પણ એમનો સમાવેશ પહેલા પદમાં હરિનમો હરિહંતાણમમાં થતો નથી. હરિહંત તો જે શાસનની સ્થાપના કરે, ચોથી છત્તીસથી યુક્ત હોય, પશ્ચિમહાપ્રાપ્તિહાર્યથી યુક્ત હોય, તો એ તીર્થંકર પરમાત્મા માટે અરિયન શબ્દ રૂઢ થયેલો છે. એટલે કેવલ જ્ઞાની એવા પણ સાધુ ભગવંતોનો સમાવેશ પાંચમા પદમાં કરવામાં આવે છે. બરોબર, એટલે મનપર જ્ઞાની, યૌધિક જ્ઞાની, ચૌદ પૂર્વધર, દસ પૂર્વધર, એક પૂર્વધર વગેરે 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 બધા સાધુ ભગવંતોનો સમાવેશ કરવા માટે શબ્દ શબ્દ એ સ્પષ્ટ અલગ થયો છે. પછી લોહી, લોહી એટલે લોકમાં, લોકમાં એટલે ત્રણેય લોકમાં, સાધુ ભગવંતો ત્રણેય લોકમાં સંભવી શકે બરા, ત્રણેય લોકમાં શું, હા કેવી રીતે ત્રણેય લોક એટલે ઉર્ધ્વલોક, અધોલોક, એમાં પણ હોઈ શકે સાધુ ભગવંતો, હોઈ શકે. એવી રીતે કેટલાક એવા હા લબ્ધિધારી સાધુ ભગવંતો હોય, વિદ્યા ચારણ અને ગંગા ચારણ મુનિઓ કહેવાય, એ આકાશમાં પણ ઉડી શકે, લબ્ધિના બળે આકાશમાં ઉડી જે ઉપર મેરુ પર્વતના ઉપર જે વનો છે નંદનવન ગીરી એમાં જેઓ સાધના કરતા હોય તો એ ઉર્ધ્વલોકમાં, નંદન નહીં તો સોમનસ વનમાં, તો એ ઉર્ધ્વલોકમાં પણ આવી શકે. 900 યોજન ઉપર એ મધ્યલોક ગણાય છે, એનાથી ઉપર જતા એ ઉર્ધ્વલોક ગણાય છે. અને અધોલોકમાં એટલે પાતાળની અંદર ન હોય સાધુ ભગવંતો, હોય જમીનની ઉપર ભલે, પણ જંબુદ્વીપની જે મેરુ આપણે માગડી ક્ષેત્રની ભૂમિ છે ને એ આ ઢળતી ગાઢવાળી છે, તો એ જમીન ચંદ્રે સંભૂતલા પૃથ્વીથી 900 યોજન છે, 1000 યોજન નમેલી છે. આમ મેરુ પર્વતની ચડેટી છે ને એ સંભૂતલા સપાટ પૃથ્વી, ત્યાંથી ઊંચાણ નીચાણની ગણતરી થાય તો એ પૃથ્વીની ગાઢવાળી એટલી બની છે આમ, 1000 યોજન આમ નમેલી છે અહીંથી. તો 900 યોજનનો ભાગ તો મધ્યલોકમાં આવે, છેલ્લા જે 100 યોજન હોય એ અધોલોકમાં ગણાય, ભલે હોય જમીનની ઉપર, અધોલોક એટલે પાતાળની અંદર જમીનમાં એમ નહીં સમજવાનું, સમભૂતલા સપાટ પૃથ્વી જે મેરુ પરથી ચડે તેથી ગણાય, એની ત્યાંથી 900 યોજન એ મધ્યભોગ, 900 ઉપર 900 યોજન નીચે, ટોટલ 1800 યોજન એ આ મધ્યલોકમાં ગણાય, પણ 900થી પણ વધારે નમેલી છેલ્લા જે 100 યોજન એટલે એ અધોલોક ગણાય. ત્યાં પણ સાધુ ભગવંતો રહેલા છે, સાધુ સાધુ ભગવંતો એમને પણ નમસ્કાર થઈ જાય. લોહે સુધી ત્રણેય લોકમાં રહેલા શબ્દ એટલે સર્વ બધા જ. તો હવે સર્વ બધા સાધુ ભગવંતો તો પછી બીજા બીજા ભગવા વસ્ત્રધારી વગેરે પણ જે છે, બીજા બાવાઓ જોગીઓ જતી, તો એ બધાને પણ નમસ્કાર થઈ જાય તો કે એવું નથી. એનું કારણ શબ્દનો બીજો અર્થ પણ છે, શબ્દ એટલે સાર્વ, સાર્વ એટલે તીર્થંકર પરમાત્મા, કેવી રીતે અર્થ નીકળે, તો કે સાર્વ એટલે સર્વ જીવોનું હિત ચિંતન કરનાર, જગતના સર્વ જીવોને માટે હિતકારી કોઈ હોય ઉત્કૃષ્ટ કક્ષામાં તો એ તીર્થંકર હરિયન પરમાત્મા છે. તો સાર્વ સાધુ એટલે કે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા મુજબ, આજ્ઞાને સાપેક્ષ લઈને જીવન જીવનારા દેવા પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વી ભગવંતો એમને નમસ્કાર થાઓ. તો આ રીતે આ પદમાં લોહી શબ્દ 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 એ ખાસ સમજવા જેવા છે. અને શબ્દ શબ્દ આમ લેવો હોય જેમ કે સાધુ ભગવંતોના ભેદ ગણા, એમ આચાર્યોમાં પણ ભેદ હોય હોય, જેમ કે ગણધર હોય, યુગ પ્રધાન હોય, એ ભેદો થોડાક હોય, ગચ્છાધિપતિ હોય, બી સામાન્ય આચાર્ય હોય, તો એ બધાનો સંગ્રહ કરવા માટે આ શબ્દ શબ્દ છે ને એને આગળ આગળ ચારેય સ્થળોમાં પણ જોડવું હોય તો જોડી શકાય ખરું,
કોની કેવી જોડી શકાય? તો કે સિંહાવલોકન ન્યાય. સિંહ હોય એ આમ જતો હોય, થોડું ચાલે જ આમ જાય, હવે થોડું પાછળ આમ નજર કરતો આવે, પાછળ પણ. એટલે આ સંબંધ છે ને એ આમ એને પાછળ, એટલે ઉપર આગળ જે આ બાકીના ચાર પડો, નંબો શબ્દ અરિહંતાણ, નંબો શબ્દ સિદ્ધાણ, એમ અધ્યાર તરીકે સમજી લેવાનું, એનો ત્યાં પણ એની અસર સમજી લેવાય. જેમ કે અરિહંતોમાં ભેદ સ્તર પૂજા લેવા હોય તો ભૂતકાળના ગઈ ચોવીસીના વર્તમાન ચોવીસીના વિહરમાન આ રીતે બધા પણ લઈ શકો. સિદ્ધ ભગવંતો તો 15 પ્રકારે હોય છે, એ બધાનો સમાવેશ પણ શબ્દ શબ્દના દ્વારા લઈ શકાય. ચાલો તો એ નમો લોયે શબ્દ સાહુણમ. હવે સાહુ એટલે સાધુ, તો સાધુ શબ્દ એનો અર્થ શું થાય ભાઈ? શબ્દાર્થ આપણે દરેક એક એક શબ્દનો અર્થ જોઈએ છે. હરિયન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, ચારેય શબ્દનો અર્થ વિચાર્યો. હવે સાધુ શબ્દનો અર્થ વિચારીએ તો ત્રણ રીતે એની ઉત્પત્તિ થાય છે. એક તો સાધના કરે તે સાધુ, સાધે તે સાધુ, શું સાધે? આત્મ સાધે અથવા મોક્ષનો માર્ગ રત્ન થઈ જ્ઞાન દર્શન કાર્યક્રમની સાધના આરાધના કરે તે સાધુ. બીજો અર્થ લઈ શકાય, હા, તો કે સાધુ માટે સાહુ પ્રાકૃત કે અર્ધમાગ્ધમાં શું નવો લઈ શકો? સાહુ, સાહુમાં સહ, સહન કરે તે સાહુ, મરણાંત ઉત્સર્ગો અને પરિસહોને સંતાપૂર્વક પ્રસન્ન ચિત્તે સહન કરે તે સાહુ કહેવાય. અને ત્રીજો અર્થ છે સહાય કરે તે સાહુ. બીજા જીવોને રત્નત્રયની આરાધનામાં, મોક્ષ માર્ગની સાધનામાં જે સહાય કરે, સાધુ સ્વાર્થી ન હોય પણ સાધુ પરોપકાર પણ કરે. પણ એ કયા પ્રકારનો પરોપકાર કરે? ભાવ પરોપકાર કરે. સાધુ કંઈ બીજાને કંઈ દ્રવ્ય સહાય ન કરી શકે, એટલે પોતે થાકી બાવા છે, પોતાની પાસે કશું નથી દ્રવ્ય, એટલે એ રીતેની પણ બીજાને ઉપદેશ આપવા દ્વારા, મોક્ષ માર્ગમાં જોડવા દ્વારા, વિષણો અને પાપોથી છોડાવવા દ્વારા ભાવ પરોપકાર કરી શકે અને એ રીતે મોક્ષ માર્ગમાં બીજાને સહાય કરે એ સાહુ કહેવાય. આ ત્રણ વિત્પત્તિ છે, યાદ રહેશે. પહેલી વિત્પત્તિ કઈ કરી? સાધુ શબ્દની, બોલો તો જોઉં. સાધના કરે, આત્મસાધના. સાધનાનો તમે સંસારી જીવો કરતા હોય એ અર્થ અને કામની સાધના કરતા હોય એ સાધના નહીં લેવાની, પણ આત્મસાધના કહો, મોક્ષની સાધના કહો, મોક્ષ માર્ગની સાધના કહો, જે નિરંતર અપ્રમત્તપણે કરતા હોય એ કહેવાય સાધુ. ધન્યવાદ. એવી સાધના કરતા હતા જોરદાર સૈનિક મહારાજાએ જ્યારે ભગવાનને પૂછ્યું કે આપના 14,000 શિષ્યોમાં સૌથી ચડતે પરિણામે કોણ છે, તો એ વખતે ભગવાને કોનો દાખલો આપ્યો? વીર જીણંદ વખાણીઓ ધન્ય ધનનો અણગાર, મુનિવર 14,000માં કોણ ચડતે પરિણામ? વીર જીણંદ વખાણીઓ ધન્ય ધનનો અણગાર. શું શું વિશેષતા હતી એમની? કયો તપ કરતા હતા તેઓ? ખબર છે, ધન અણગારનો દૃષ્ટાંત કંઈક થોડું ખ્યાલ સાંભળ્યું છે, સાંભળ્યું તો હશે પણ વળી વિસ્ફોટ થઈ જાય છે, ડિલીટ થઈ જાય, ડિલીટ થઈ જાય ને, મગજમાંથી નીકળી જાય છે પાછું. ધન અણગાર, ખબર છે, શું ચપ કરતા હતા? જિંદગીભર માટે છઠ્ઠના પારણે આંબી, છઠ્ઠના પારણે આંબી, છઠ્ઠના પારણે આંબી, જિંદગીભર માટેનો અભિગ્રહ હતો. પહેલાં તો એકદમ સાધન સંપન્ન સુખી પરિવારમાંથી આવેલા, ભગવાનની દેશના સાંભળી દીક્ષા લીધી અને જિંદગીભર માટે અભિગ્રહ છઠ્ઠને પારણે આંબી કરવું, અને એના કારણે કાયા આવી હાડપિંજર જેવી કાયા થઈ ગઈ, લોહી માંસ લગભગ સુકાઈ ગયેલા, અને મોટે ભાગે જંગલમાં એકાંતમાં નિરંતર ધ્યાન કરતા હોય, અને છતાં પણ આમ ચાલી તો હાડકા પકડે આમ અવાજ આવે એવી હાડપિંજર જેવી કાયા થઈ ગઈ, પણ છતાં ચિત્તની પ્રસન્નતા ઉત્તરોત્તર વધતી જાય છે. એની મૂળ તો એ મહત્વનું છે. તપસ્યા તો માસ્ટ્રવણના પારણે માસ્ટ્રવણ કરનાર પણ બીજા હોઈ શકે એમાં સાધુ ભગવાન તો 15 ભગવાનની હાજરીમાં, પણ પરિણામની જે ઉત્તરોત્તર શુદ્ધિ એ અપેક્ષા એ ભગવાને આ ધન અણગારનું નામ લીધું. દર્શન કરવા માટે વિભાર ગિરી પર્વતના જંગલોમાં સાધના કરતા હતા, ત્યાં શ્રેણી મારજા શોધતા 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 ગયા, ઘણું ખડ્યા પણ દેખાયા નહીં. છેવટે એ દૂર એક બળી ગયેલું ઝાડ હોય ને જે બાબાગણમાં બળી જાય ઠૂઠું, એવું કંઈક લાગ્યું. કદાચ નજીકમાં જઈને જેવું ત્યારે ખ્યાલ આવ્યો, ઓહો આ તો ભગવાને જેવું વર્ણન કર્યું હતું એવા અતાપનાને કારણે શરીર એકદમ શ્યામ થઈ ગયેલું હોય, હાડપી જેવી કાયા, ચહેરા ઉપર સૌમ્યતા અને પ્રસન્નતા ખૂબ છલકતી હતી. ત્રણ પ્રશ્ન આપીને વંદન કર્યા, તો આવી સાધના કરી
એટલે એ ચોથો વારો અમે પહેલું સમજણ હતું વર્તમાન કાળમાં એ સમજણ પણ નબળું પાંચમો વારો છે. તેમ છતાં પણ આ કાળમાં પણ ઘણા એવા વિશિષ્ટ તપસ્વી ત્યાગી સાધુ સાધી ભગવંતો હોય છે, જેમ કે શાલીભદ્ર મુનિ રાજસ્થાનની અંદર અબજોપતિ હતા અને બંને જણે સજોડે દીક્ષા લીધી. ચૂપચાપ પોતે કોઈ મોસ્તો બી ગઈ જાદું નહીં, કપડાં પહેરી સીધા અને આવી ગયા. અવકાશ પ્રમાણે વિધિ કરાવી દેવામાં આવી અને અત્યારે અઠમના પાને અઠમ કરે છે. મોટાભાગનો સમય મૌનમાં રહે છે અને ધોમધખા તડકામાં પણ બપોરે સૂર્યની આતાપના લે છે. એટલે શરીર એકદમ શ્યામ પ્રલંબ થઈ ગયું છે, છતાં ચિત્તની પ્રસન્નતા એમની ખૂબ સરસ છે. આમાં એક એકથી ચડે એવા અનેક 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 કોઈ તપમાં, કોઈ ત્યાગમાં, કોઈ બીજી સાધનાઓમાં, કોઈ સ્વાધ્યાયમાં, કોઈ જ્ઞાનમાં, કોઈ ધ્યાનમાં, કોઈ ભક્તિમાં, એક એક વિષયમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકીએ એવી આરાધના સાધના કરનાર અનેક મુનિવરો આ કાળમાં વિદ્યમાન છે. જિંદગી ભર છઠ્ઠનો આંબિલ નો અભિગ્રહ છે એક મહાત્માનો. જિંદગી ભર માટે મારે આંબીલ જ કરવા, અને આંબીલ પણ આંબીલ ખાતામાંથી નહીં વરવાનું, ઘરે ક્યાં કોઈને કહેવાનું પણ નહીં. દૂર દૂર જ્યાં ઘરો જેને કલ્પના પણ ન હોય કે આ મહાત્મા મારે ઘરે આવશે, અવચિંતા ત્યાં પહોંચી જાય અને સહજપણે જે ચણા મમરા ખાખરા જેવું કે લુખા ભાત જેવું જે મળે એનાથી એ આંબીલ કરી લે છે. મુનિરાજનું નામ છે હેમ વલ્લભ વિજયજી મહારાજ. હેમ વલ્લભ વિજયજી મહારાજ ગિરનાર તીર્થની રક્ષા માટે છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં ગિરનાર તીર્થમાં રહે છે. ચતુર્માસ કરી નવાણું યાત્રાઓ પણ પોતે કરે અને એની ઈશામાં થતી હોય, એની ઈશામાં ચતુર્માસની આરાધનાઓ પણ થતી હોય. બીજા એક મહાત્મા હતા ધર્મરક્ષિત મહારાજ, એ પણ એમના પર ચિકાર આંબી સળંગ ચાલુ થી ચાલુ. પણ હમણાં જ એમ થોડા મહિના પહેલા એમનું આયુષ્ય પૂરું થયું છે. એક સાધુજી ભગવાન છે, એ વર્ધમાન આંબી તપની 350 જેટલી ઓળીઓ થઈ ગઈ છે, ટ્રિપલ સેન્ચુરી. હવે વિચાર કરો, 300 ઓળી કરી હોય ને પૂરી, એક આંબીલ એક ઉપવાસ, બે આંબીલ ઉપવાસ, ત્રણ આંબીલ એક ઉપવાસ, એમ કરતાં કરતાં 100 ઓળી જો સળંગ કરવામાં આવે તો કેટલો સમય લાગે? 14 વર્ષ 3 મહિના 20 દિવસ લાગે. તેમાં 5050 આંબીલ અને 100 ઉપવાસ થાય ત્યારે એક સેન્ચુરી, એક 100 ઓળી કહેવાય. એવી એકવાર, બે વાર ને ત્રણ વાર 100 ઓળી પૂરી કરી, ચોથી વાર અર્ધશતક થઈ ગયું છે. હલો સચિન તેંડુલકર કે બીજા કોઈ ટ્રિપલ ડબલ સેન્ચુરી લગાવે તો માણસો તાળીઓ બગાડે, નાખતા ડબલ સેન્ચુરી હોય તો હો થઈ જાય, અને ટ્રિપલ સેન્ચુરી તો અધધ હતો. એ તો કોઈ રેર કેસમાં ક્યારેક કોઈ થયું હશે. અને આ તો ચોથી સેન્ચુરી તરફ આગળ વધી રહ્યા છે તપની અંદર. ગિનીશ બુકમાં નામ આવી શકે પણ છતાં એમને કોઈ ખેવનાર નથી. આવા નિષ્કૃહી તપસ્વી અને ખાલી આંબીલમાં પણ અત્યારે તો દાળ ભાત, સાદા દાળ, થોડાક દાળ ભાત બસ આપીને દાળ જે લોકો તમે લોકો વઘારો ને ત્યાં 10 વાગે પહોંચી જાય, વઘારી ન હોય એવા સમયે. એટલે જે સહેજે દાળ, તુવેરની દાળ મળી જાય તે અને ભાત ઘરોમાંથી સહેજે મળી જાય તે બસ એનાથી અત્યારે આંબીલ કરી રહ્યા છે. એ સાધુજીનું નામ ખબર છે કોઈને? વાગડ સંગ્રહાયેલા છે સાધુજી શ્રી હંસ કીર્તિસિંહજી. હંસ કીર્તિસિંહજી વાગડ સમુદાયમાં છે. હવે એક એક વિષયમાં, તપમાં, ત્યાગમાં, એક એક ચળે એવા ઘણા 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 સાધુ સાધુ ભગવંતો આવા કલિયુગની અંદર પાંચમા આરામાં પણ વર્તી રહ્યા છે. વર્ષો સુધી મૌન સાધુજી હિમાચલ પ્રદેશમાં ભૂંતરમાં રહે છે. એમને લગભગ 12 કે 14 વર્ષનો સંકલ્પ છે મૌનનો. ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષ મૌન પૂરું સાધના કરી, માત્ર દૂધ અને બીજું એકાદ દ્રવ્ય, બે દ્રવ્ય વાપરે એક ટાઈમ, અને નિરંતર મૌન મળીને આત્મસાધના કરી રહ્યા છે. એનું નામ છે નૂતન પ્રભા શ્રીજી. નૂતન પ્રભા સ્થાનકવાસી માસિકી છે, પ્રાય શ્રવણ સંમાં થશે. ત્યાર પછી એક સાધુજી ભગવાન, એ પણ 12 વર્ષ વર્ષી તપ સાથે મૌન રહ્યા, અત્યારે વિદ્યમાન છે, અત્યારે 90માં વિદ્યમાન છે. એનું નામ છે સાધુશ્રી વસુધાબાઈ માસતીજી. વસુધાબાઈ માસતીજી છે, કચ્છના છે, સ્થાનકવાસી છે, અને ગુરુની હમણાં એકાદ વર્ષ પહેલાં કાલધર્મ પામે, અત્યારે હવે પોતે પણ મોટી ઉંમરના છે, અત્યારે 90માં રહે છે. એમ તો ભગવાન સુમંદર સ્વામી સાથે સારો કનેક્શન સાધના દ્વારા, ધ્યાન દ્વારા. એટલે નિયમ સતત માઉન અને વર્ષી તપ, ઉપવાસો એકાદ કંઈ ખાવા પીવું ખાવાની જરૂર ન હોય, નિરંતર આમ અંતર્મુખ થઈને આત્મસાધના કરતા હોય.
तो आवा 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 अनेक विशिष्ट कोटिना आत्म साधक साधु साधी भगवंतो आ काळमां पण विद्यमान छे। आपणे गुण दृष्टि राखीने जो तो निरीक्षण करिए तो आपणे ख्याल आवे कि आवा नबळा सेवकठा संज्ञानमां पण आवा आवा महात्माओ आवी आत्म साधना करी रह्या छे। बीजो प्रकार छे सहन करे ते साहु, सहन करे मरणांत उपसर्गोने अने परिसहोने समतापूर्वक प्रसन्न चित्ते स्वीकार करे। सहन करवू એટલે મનમાં આકુર વ્યાકુળની સમતા સહજ ભાવે સ્વીકાર કરનારા પણ સાધુ સાધી ભગવંતો આ કાળમાં વિદ્યમાન છે। ગમે એટલા દાંત મચ્છર વગેરે હોય, બીજું કંઈ પણ હોય, હા તો એ બધું પણ સમતાથી સહન કરે। આના પ્રાચીન દ્રષ્ટાંતમાં આપણે અહીંયા યાદ આવે મરણાંત ઉત્સર્ગોને જેમણે સમતાથી સહન કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એવા અનેક ઉદાહરણો મળે છે સાધુ ભગવંતોના। તમે કોઈ એકાદ ઉદાહરણ આપશો? મરણાંત ઉપસર્ગોમાં પણ સંપૂર્ણ સમતા રાખી સમણું જ વિચાર્યું, ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ મનમાં નેગેટિવ વિચાર ન કર્યો અને પરિણામે સમતાના પ્રભાવે કેવળ જ્ઞાન પામી ગયા અને તરત મોક્ષમાં પહોંચી ગયા એવા અનેક ઉદાહરણો મળે છે। બોલો કોઈ ખ્યાલમાં છે તમને? ગજ સુકુ માલ મોની રખી શિર પર ધૂણી, સ્વામી સસરાએ માટીની પાળ બનાવી ધગધગતા અંગારા સ્મશાનની ચિતામાંથી માથે રાખ્યા છે। હા કેવી વિચાર કરો, જરા ચાય કે દૂધ આમ ગરમ, વધારે ગરમ અને પી જવાય તો એ પણ કેવું થઈ જાય? એને બદલે આ તો ધગધગતા અંગારા માથે ધર્યા છે માટીની પાળ આ માંથી કરીને, અને છતાંય હા શું વિચાર કરે છે? સવડું વિચાર્યું કે બીજા કોઈ સસરા હોય તો 100-100 રૂપિયાની પાઘડી બંધાવે, આ તો મને મોક્ષની માગણી બંધાવી રહ્યા છે, આવો સવડો વિચાર કર્યો। બોલો, અને જે બળે છે એ હું નથી કે મારું નથી, અને હું તો આત્મા છું, હું અજર અમર અવિનાશી છું, અને મારા તો કેવળ જ્ઞાનાદી ગુણો છે, એ કંઈ અગ્નિથી બાળી શકાતા નથી, આવો આત્મભાવમાં સ્થિર થયા, શરીર બળતું ગયું ને કર્મો બળતા ગયા, તરત કેવળ જ્ઞાન અને તરત મોક્ષ થઈ ગયો। બોલો, આવી રીતે મરણાંત ઉપસર્ગ સમતાપૂર્વક સહન કરનારા આવા આવા સાધુ સાધી ભગવંતોને પણ નમો લોહે સબ સાવરમ બોલતી વખતે ભાવ યાદ કરીએ અને નમસ્કાર કરીએ તો કેટલો આનંદ આવે, કેટલી કર્મ જરા થાય, કેટલો અહોભાવ હૃદય આપણું ભાવિત થાય। ચાલો બીજો કોઈ દાખલો આવે છે યાર? વસુકુમાર મુનિવરની જેમ સુપ્રસિદ્ધ દાખલા આવશે આપણે એને આપણે ના, હા પહેલો મ અક્ષર, ચાલો મ ઉપરથી બોલો તો કયા મુનિ? મહેતારજ મુનિવર, ધન્ય ધન્ય તુમ અવતાર, માસ્કવણને પારણે માસ્કવણ કરતા હતા અને સોનીના ઘરે વરવા ગયા, ઓલા સોનાના જવડા ઘડતો હતો, અધૂરા મૂકીને વરાવે છે ભાવથી, ટોંચ પક્ષી પહેલું જવલા ચણી જાય છે, હા પણ સોનીને મુનિ ઉપર શંકા થઈ અને માસ્કવણના કારણે ધમ ધકતા તાપમાં મૂકે ટાટ ચામડાની ભાદર પાણીથી ભીંજાવીને બાંધી ચકચાવીને, અને જેવું તડકાને કારણે પાણી શોષાય છે તેમ બંધન બધું મજબૂત થાય છે અને પરિણામે ફટ ફટ ફૂટે હાડકાને તટ તટ તૂટે ચામ, સોનીએ પરિશહરીઓ પણ મુનિએ રાખ્યો મન ઠામ, એનો આપણ નિંદે આત્મ નિંદે આપણો રે સોની તણો સ્યોદો, તો ભાવમાં ને એના જીવને આવી કોઈ રીતે હેરાન પરેશાન કર્યા હશે? એટલે મહારાજ કરવાનું આ પરિણામ છે, એ તો નિમિત્ત માત્ર છે। આવું પોઝિટિવ થિંકિંગ કરે અને આવા મરણાંત ઉત્સર્ગમાં ક્ષમતા રાખી રાખી પરિણામે હાડકા ફટફટ ફૂટતા ગયા, આંખના ડોળા બહાર આવી ગયા, અને બીજી બાજુ કર્મના ભૂકે બોલા ભૂકતા બોલાતા ગયા અને તરત કેવળ ના અને પાછું મોક્ષમાં પહોંચી જાય છે મહેતાર મહામુનિવર। હજી કોઈ ત્રીજા એવા કોઈ યાદ આવે છે? 500 સાધુઓ શું થયું હતું એમના ઉપર, કેવો અવસર થયો હતો 500 સાધુઓ ઉપર? ગાણીમાં પીલાયા, નાસ્તિક એવા જૈન ધર્મના વિરોધી એવા પાલક પ્રધાને છેલ્લીની જેમ 500 મુનિવરોને પછી એ ગાણીમાં પીલી નાખ્યા, લોહીના ફુવારા નીકળે, માંસના લોચા અને હાડકાના ચૂરે ચૂરા નીકળતા હોય, એ વખતે પણ કેવા એ મહામુનિવરો હશે, આત્મભાવમાં કેવા સ્થિર થયા હશે, અંશ માત્ર પણ ક્રોધ નથી કરતા એના પ્રત્યે, પોતાના જ કર્મનો વાંક અને પોતાની આત્માનું શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતા કરતા ક્ષમતા ભાવે શરીરની સાથે કર્મો પીલાતા ગયા, કેવળ જ્ઞાનને મોક્ષને પામી ગયા। એ આચાર્યના શિષ્ય હતા, એ ખંધક સુરીના શિષ્યો હતા। પછી એક બીજા પણ ખંધક મુનિનો દાખલો યાદ આવે છે,
બીજા ખંડક મુનિ, આ સૂરી નહીં પણ હવે મુનિ આપણો ખ્યાલ આવી ગયો. ખંડક મુનિનો એમને કેવો ઉપસર્ગ થયેલો હતો? રાજાએ ગેરસમજણના કારણે પોતાના સિપાહીઓને હુકમ કર્યો, જાઓ પેલા સાધુના હરીની ચામડી આખી ઉતારીને મને આ લાવો. અને જયારે સિપાહીઓ ગયા અને રાજાનો હુકમ સંભળાવ્યો, નિર્દોષ હતા બિલકુલ, આ ભાવમાં કોઈ ગુનો નહોતો, રાજાને ગેરસમજણ થઈ ગઈ હતી. રાજાની રાણીના એ સગા ભાઈ હતા પાછા, ભાઈ મહારાજ. એટલે પોતાના ભાઈ મહારાજની આવી કાયા જોઈ કરી અને દુઃખ લાગી આવ્યું અને આંખમાંથી આંસુ સરી પડ્યા. હવે એ રાજાએ જોયું અને એના મનમાં નેગેટિવ વિચાર આવી ગયો, બોલો કે આ કોઈ રાણીનો યાર રસ્તાનો હશે એમ સમજીને એના શરીરની ચામડી ઉતારવાનો હુકમ આપ્યો. અને રાજાના સિપાહીઓ ત્યાં ગયા, ત્યારે પણ એ મુનિવરે શું કહ્યું, ભાઈઓ રાજાનો હુકમ છે, જો આ તો માછકમળને કારણે માછકમળ કરનારા મહાતપસ્વીઓના શરીરમાં આત્મામાં લબ્ધિઓ પ્રગટ થયેલી હોય ઘણી વાર તો એ ધારીને આમ ખાલી જીવે ને આમાંથી આગની જ્વાળા નીકળે કે જો લેસ્યા જેવી અને સામી વ્યક્તિને બાંધી શકે, પણ આવું કશું ન કર્યું. દલીલ પણ ન કરી કે રાજાને પૂછી તો આવો કે મારો વાંક ગુનો શું છે, હું તો સાધુ તપસ્વી, કોઈનું મેં શું બગાડ્યું છે કે આવો હુકમ કર્યો છે. કોઈ પોતાના કર્મનો જ વાંક વિચારે છે. અને સામેથી પેલા સિપાહીઓને કહે છે કે ભાઈઓ તમે કહો હા કે હું કેવી સ્થિતિમાં ઉભો રહું, બેસી રહું કે લેટી રહું, તો તમને અનુકૂળ પડે બોલો. મારા શરીરની આ ચામડી ઉતારવામાં મારા કઠોર હાડકા તમને ત્યાં બાધારૂપ ન પડે, એટલા માટે હું તમે કહો તમને કેમ ફાવશે. હું આમ ઉભો રહું તો તમને વધારે ફાવશે, હું આમ બેસી રહું તો તમને ફાવશે, કે હું આમ લેટી રહું તો તમને વધારે ફાવશે. આ સાંભળીને સિપાહીઓની આંખમાં આંસુ આવી ગયા. આવા ક્ષમાશીલ મહાપુરુષ અને આ પાપી પેટને ખાતર આ રાજાની ગુલામી કરીને આવા મહાત્માના શરીરની ચામડી અમારે ઉતારી પડે છે, રડે છે બોલો. રડતા રડતા પણ આખરે હુકમ બજાવવો પડ્યો, હું શરીરની ચામડી ઉતરતી ગઈ અને સમતાના પરિણામે એમ કર્મના પોપડા આત્મા ઉપરથી ઉતરતા ગયા. તરત કેવલ નારણે મોક્ષ. આવા 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 હજી કઈ દાખલા આપું ભાઈ? સુકોસલ મુનિ તાજી બિયારી શિયાળાને પણ વાઘણ આગલા ભાવની માતા હતી અને વાઘણ બની છે અને ધ્યાનમાં ઉભેલા પોતાના દીકરા મુનિવર એના શરીરને આમ ફાડી ખાય છે. તો એ સમતા એમથી અવંતી સુકુમાર દીક્ષા લીધી અને એ જ રાત્રે તાજી વિયાયેલી શિયાળોને શરીર આખાને આમ ખાધું. પોતે ધ્યાનમાં ઉભા છે તો પણ એટલે આવા આવા સમતા ભંડાર ક્ષમાશીલ એવા સહન કરે છે સાહુ. એવા તો ભૂતકાળમાં કેટલા બીજા થઈ ગયા છે, અનંત ભૂતકાળ છે, અનંત ભવિષ્યકાળ છે, ત્રણેય કાળમાં જેટલા પણ આવા સમતાના ભંડાર સાધુ સાધુ ભગવાન તો બધાને નમસ્કાર. નમો લોય સબ્બ રાહુણમ બોલવાથી થાય. અને એવી જ રીતે છે સહાય કરે તે સાહુ. યાદ આવી નંદીશ્વર મહામુનિવર છઠના પારણે આંબે કરતા એ પણ અને સાથે અભિગ્રહ કે જ્યાં સુધી કોઈ પોતે જે ગામનગરમાં હોય ત્યાં કોઈ પણ બીમાર સાધુ હોય એની સેવા કર્યા પછી જ મારે આંબીલ કરવું છઠના પારણે પણ. અને એની પ્રશંસા ઇન્દ્ર મહારાજાએ કરીને એ સાંભળીને મિથ્યાદેવ પરીક્ષા કરવા માટે આવે છે, છઠના પારણે આંબીલ કરવા માટે બેઠા છે. એની કોળીઓ મોઢામાં નાખ્યો નથી, આમ હાથમાં લીધો છે અને ત્યાં દેવતા સાધુનું રૂપ લઈ કરીને આવે છે અને એક ક્રમ કઠોર શબ્દોમાં એને ઠપકો આપે છે. કરમ નથી આવતી, ખાવધરાગે ખાવા બેઠો છે, બહુ બહાર સેવા ભાવી તરીકે પોતાની જાતને વખાણાય છે. સાધુ બીમાર પડ્યા છે, તું ખાવા બેઠો છે, આવા શબ્દોમાં એકદમ એને એની ભસના કરી તરત કોળીઓ મૂકી દીધો, મોઢામાં નાખ્યો નહીં. અને આવા કઠોર શબ્દો બોલે છે તોય પણ સામે નમ્રતાથી કહે છે કે મને ખ્યાલ ન રહ્યો, ક્યાં છે બીમાર, તારે સેવા કરવી હોય તો ખ્યાલ રહે ને કે હા. અને પછી ગામની બહાર ઝાડ નીચે બીમાર પડ્યા છે અને ઝાડા થઈ ગયા છે, ઝડપ ઉઠી જાય છે, પાણી વરવા નીકળે છે પણ દેવતા પોતાની દેવતાની માયાથી પાણીને અશુદ્ધું કરી નાખે છે. એટલે કલાક બે કલાક પડકામાં પાણી માટે રખડવું પડ્યું, માંડમાં થોડું પાણી મળ્યું લઈને ઝાડને બહાર પહોંચે છે. આખા ઝાડા ઉલટી સાધુના શરીર ખરડાયું છે, પણ દેવદેવ માયા હતી બધી. મહામુસીબતે આમ સાફ કરી ન કરે ત્યાં વળી બીજા ઝાડા ઉલટી થઈ ગયા હોય ને વળી શરીર ખરાઈ ગયું હોય, પાણી ખલાસ થઈ ગયું, દુર્ગંધ ભયંકર આવે છે, તોય જરાય દુગંછા કરતા નથી. અને આખરે ઉપાશ્રય લઈ જવા માટે અડવેથી ઉપાડે તો એનો રાડ ઉપાડે જાણી બુજીને એકદમ ઠપ્પો આપે, ભર બજારમાંથી
એના શરીર ઉપર વિશ્વામૂત્ર કરી નાખે. અત્યારે દુર્ગંછા જરા પણ ન કરી અને આખરે દેવતા પ્રસન્ન થયા, અનુમોદના કરી, ક્ષમા યાચના કરી, પોતાના સ્થાને ગયા. આવી રીતે સહાય કરી બીજાને. એ સાહુ વર્તમાનનો દાખલો લઈએ તો હિમાંશ સૂર્ય આચાર્ય ભગવાન મહા તપસ્વી થઈ ગયા, હજારો આંબિલ જેમના થયા. આ હેમવલ્લભ વિજયજીનો નાના દાખલો આપ્યો ને આંબિલનો, એ એકચ્યુઅલી એમના શિષ્યની પણ અન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખરજી મહારાજના શિષ્ય એમણે, અને એમના કોઈ શિષ્ય હશે પણ એકાદ તે આયુષ પૂરું થઈ ગયું હશે એટલે કોઈ શિષ્ય નહોતો. આચાર્ય મહા તપસ્વી આચાર્ય ભગવાન અને કોઈ સેવા કરનારા હોય ચંદ્રશેખરજી મહારાજે પોતાના શિષ્યને કંઈ સામેથી મોકલાવ્યા એમની સેવામાં, વર્ષો સુધી એમની સેવામાં રહ્યા. તો આવી રીતે નિસ્વાર્થ ભાવે સહાય કરે તે સાહુ. તો આ રીતે આપણે સંક્ષેપમાં ત્રણ વિત્પત્તિ સાધુ પદની વિચારી. તો આવા આવા ત્રણેય કાળના અનંતા અનંત સાધુ સાધી ભગવંતોને નમસ્કાર કરીએ. નમો લોએ સબ સાહુ રામ, નમો લોએ સબ સાહુ રામ, ઓમ નમો લોએ સબ સાહુ રામ. તો આ તો થોડાક સેમ્પલ આપણે જોયા, થોડા પ્રાચીન થોડા ગરબા છે. બાકી વર્તમાન કાળમાં તો ઘણા ઘણા સાધુ સાધુ ભગવંતો એવા એક સ્થળે એવા છે, એના ઘણા બધા દૃષ્ટાંતો બહુરત્નના વસુંધરા પુસ્તકની અંદર સંગ્રહિત કરવામાં આવેલા છે. એ પુસ્તક કદાચ હવે આમ ચાર ભાગ છે. પહેલા ભાગની અંદર જન્મથી અજૈન હોવા છતાં જૈન ધર્મનું વિશિષ્ટ રીતે પાલન કરી રહ્યા હોય એવા લગભગ 80 જેટલા દૃષ્ટાંતો. બીજા વિભાગમાં શ્રાવક શ્રાવિકાઓમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી આરાધકોના દૃષ્ટાંતો. ત્રીજા વિભાગમાં જૈન શાસનના ચારે ફિકા શ્વેતાંબર દિગંબર તેરાપતિ સ્થાનકવાસી એમાં જે એક્સ્ટ્રા ઓર્ડિનરી આરાધક સાધકો છે એમના દૃષ્ટાંતો છે. દિગંબર આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ એકવાર 33 કલાક સળંગ આ ઉભા ઉભા ધ્યાનમાં આવ્યા હતા, સળંગ 33 કલાક એમનું દૃષ્ટાંત પણ છે. તેરા પંથના પન્ના સાધવીજી જાત જાતના અભિગ્રહ અવાર નવા લીધા રાખે, એકી સાથે ચાર પાંચ અભિગ્રહ ભેગા હોય તો જ મળે તો પાલું નહીં તો ઉપવા ચાલુ, એવા એવા ચારે ફેરકાઓના ઘણા ઘણા દૃષ્ટાંતો વર્તમાન કાળના છે. એ પુસ્તક મેં ગઈકાલે કહ્યું તમે જૈન ઈ લાઇબ્રેરીમાંથી તમે ડાઉનલોડ કરી શકો અથવા એક ભાઈ એ ડાઉનલોડ કરી રાખ્યા છે પોતાના મોબાઈલમાં, તો તમે જોઈતા હોય તો એમને તમારા નંબરે ભાઈને આપી દઈએ તો સીધો તમને વોટ્સએપથી એ મોકલાવી દે પુસ્તક, તમે તમારા મોબાઈલમાં કે લેપટોપ વગેરેમાં પણ વાંચી શકો. બરાબર. તો આ નમો લોએ સબ સાહુણમ, હવે આપણે પશ્ચાનુપુરી થી પણ નમો લોએ સબ સાહુણ થોડો અભ્યાસ કરીએ ને, તો આ ચાર પદો ફરીથી બોલીએ. લંગ મમ કી હો મંગ ફ લિંગે સચ રંગ લાઘમ ભણો ચણા તો પાવો રૂપ કામુન ચ સાંતો. બરાબર, ધન્યવાદ. હવે જો નમો લોએ સબ સાહુણમ, ણં હુ સાહુણમ શું થાય, ણં હુ સા શબ્દનો બ સ, લોહીનો એ લો, નમોનો થાય મોન, ણં હુ સા બ સ એ લો મોન. ણં હુ સા બ સ એ લો મોન. જો અહીંયા વસ નહીં બોલતા, સ સિંગલ છે, વ ડબલ છે ને, માટે વ થી પેલા સા અક્ષર છે એને આપણે ઝટકો લગી શકો તમે, અણ હુ સબ સબ બોલો એટલે અડધો વ સા સાથે આવી જાય. વસ નહીં બોલતા, વસ બોલતો તો સ ડબલ થઈ જશે. અણ હુ સબ સ એ લો મો ન, અણ હુ સબ સ એ લો મો ન, અણ હુ સબ સ એ લો મો ન. નમો સ્વામી નમો સ્વામી નમો સ્વામી.
પહેલેથી હવે પહેલેથી ત્રણ આખરો બરાબર બોલી શકો છો. હવે તમારામાંથી મોઢે કોણ બોલશે? ચાર પદ ભલે આજે પડવાળા ગઈકાલ સુધીના ચાર પદ મોઢે કોઈ કોશિશ કરશો? જરા ટ્રાય કરો, ટ્રાય કરો, કોઈને ફાવે તો બોલશો. ઘરે નથી કરી મેં થોડી, બોલો, ટ્રાય તો કરો, બોલો. જોયા વગર આંખો મૂકી, આંખો બંધ કરી દો. કેટલા આવડે? બે ત્રણ પદ કેટલા આવડે જોઈએ તો ખરા. ધન્યવાદ, ધન્યવાદ. તો એ સારી મહેનત કરી. બીજા કઈ બોલશો મોઢે? ભલે, હજી કોશિશ કરજો, પ્રેક્ટિસ કરજો. ચાલો, હવે આપણે થોડોક સમય છે નવકાર મહામંત્રના પ્રભાવને દર્શાવતા અનેક અર્વાચીન દ્રષ્ટાંતોમાંથી અત્યાર સુધીમાં આપણે કોનો સૌથી પહેલા કોણ જોયું હતું અર્વાચીન દ્રષ્ટાંત? જામનગરના કયા શ્રાવક? ગુલાબચંદભાઈ, જેમને અન્નનળીનું કેન્સર પણ કેન્સલ થઈ ગયું અને પછી 35 વર્ષ જીવ્યા, એનું દ્રષ્ટાંત વિગતવાર જોયું. પછી એક દ્રષ્ટાંત જોયું, કયું? હા, શ્રીમતીનું પ્રાચીન દ્રષ્ટાંત, સાપ પણ ફૂલની માળા બની ગઈ. પછી અર્વાચીન દ્રષ્ટાંતમાં હજી એક કોનું જોયું હતું આપણે દ્રષ્ટાંત? હસમુખભાઈ શ્રી શાહ. કેટલા નૌકર રોજના ગણતા થયા હતા? 100 બાધી માળા એકી બેઠકી ગણતા હતા. દ્રષ્ટાંત જોઈ ગયા. આજે એક નવું દ્રષ્ટાંત શરૂ કરીએ. પાલનપુરની અંદર એક ડોક્ટર એક રહેતા હતા, શું નામ હતું? ડોક્ટર સુરેશભાઈ ઝવેરી. પછી તો મુંબઈ અમદાવાદ રહેતા હતા, પણ પહેલા જન્મ જેનો પાલનપુરમાં થયેલો. અને એમનો નાનો ભાઈ 4 વર્ષની ઉંમરનો ગુજરી ગયેલો ટ્રીટમેન્ટના અભાવે. એટલે આ સુરેશભાઈને મનમાં થયું કે હવે મોટો થઈને હું ડોક્ટર બની અને લોકોની, ગરીબ લોકોની સેવા કરીશ. અને હતા ભણવામાં બહુ હોશિયાર, એટલે લગભગ મેટ્રિક સુધી તો ભણ્યા છે પાલનપુરમાં. પછી આગળ કોલેજનો અભ્યાસ કરવા માટે મુંબઈ, મુંબઈ એટલે મુંબઈનું એક વિશેષણ છે, કેવી નગરી કહેવાય? મુંબઈ એટલે માયા નગરી પણ કહેવાય, અથવા બીજો માટે મોહમયી, મોહમયી નગરી પણ કહેવાય. વિચાર કરો, તે જમાનામાં આજથી કદાચ 50-60 વર્ષ પહેલાંની આ વાત છે. અંદર એ સુરેશભાઈને મેં તો જોયા છે, મળ્યા છીએ, પણ જ્યારે મેટ્રિક પાસ થયા હશે, 50-60 વર્ષ આખે સંજીલી આપણે થયા હશે, એ વખતે પણ એમના માતુશ્રીએ વિરોધ કર્યો કે મુંબઈમાં ન જવાય, કે આપણા જૈનત્વના સંસ્કારો કેમ સચવાય. વિચાર કરો, અત્યારે તો 50-60 વર્ષમાં મુંબઈમાં કેટલું ફરક થઈ ગયું છે. અત્યારે તો કેટલું કેવું વાતાવરણ વિલાસી અને કલુષિત. એ જમાનામાં ઇન્ટરનેટ પણ નહોતા, મોબાઈલ પણ હજી નહોતા. એ જમાનામાં પણ એમના માતુશ્રીએ વિરોધ કર્યો, પણ એમના સગાવાલાઓએ માતુશ્રીને સમજાવ્યો. ત્યારે માંડ માંડ રજા આપી, પણ એક શરતે એને પ્રતિજ્ઞા લેવડાવી.
જેમ મહાત્મા ગાંધીજી વિલાયત જતા હતા ને જયારે ત્યારે એમની માતાએ પણ જૈન મુનિ પાસેથી અમે કેટલીક પ્રતિજ્ઞાઓ લેવડાવી કે માંસ નહીં ખાવું, મદિરા નહીં પીવી, પ્રતિક્રમણ નહીં કરવું. અને જો અમારી તો આમની માતાએ પણ આવી પ્રતિજ્ઞાઓ અપાવી, અને જો અમારું તું કંઈક કરીશ ને તારી કાયાને અભડાવીશ તો પછી તું તારી માતાનું મોઢું નહીં જોઈ શકે, આવી ચેતવણી એને આપી. અને પછી એને વિદાય આપી મુંબઈ આવ્યા. કોલેજનું વાતાવરણ તે જમાનામાં પણ હવે બધી કોમના બધી જ્ઞાતિઓના બધા હોય, બધા પ્રકારના હોય, એમાં સદાચારી કે સંસ્કારી તો બહુ થોડા હોય, બાકી તો યુવાની દીવાની કહેવાય, માંસાહારી પણ બધા હોય. અને એ મિત્રો આગ્રહ કરીને હોટલમાં જવાનો આગ્રહ કર્યા, ટાળતા રહે, બહુ ટોણા મેણા માર્યા હશે. હા, વેદીઓ ને ઓર્થોડોક્સ ઝૂલવાણી ને ધર્મનો પૂછડો ને ધર્મનો ઢીંગલો ને અને આખરે બહુ દબાણ કરીને હોટલમાં લઈ ગયા. અને પેલા બધા નોનવેજ હતા, નોનવેજ મંગાવ્યું અને જોઈને આમ ચિતરી ચડે છે. પણ વળી આગ્રહ કરીને દબાણ કર્યું ખૂબ. એટલે કેવા સંગત એવો રંગ અને સોબત થી અસર થયા વગર રહી નહીં, એટલે ન છૂટકે. પછી બહુ અતિશય દબાણને કારણે એમણે કોઈક નોનવેજની વસ્તુ હશે, ઓલા હોય ને શું કહેવાય, ચીપિયા કે શું કહેવાય, ઓલા લોખંડના હોય અણીદાર જે સ્ટીલનો, એમાં કંઈક વસ્તુ લઈને આમ અહીં સુધી આમ બોડા સુધી આવે છે, ત્યાં એને માતાનો ચહેરો દેખાય છે, માતાની ચેતવણી યાદ આવે છે, અને આમ પણ ઉપકા જ આવે છે મોઢામાં, જાય કેમ આમ આમ પડી ગયું, ચલો હાથમાં જી હતું હતું તે. અને ત્યાર પછી ક્યારે પણ હોટલમાં ગયા નહીં, આ બચી ગયા, પ્રતિજ્ઞા હતી ને તો આ બચી શક્યા, નહીં તો અવડાઈ ગયા હોત, વટલાઈ ગયા હોત. તો એમ કરતાં કરતાં મુંબઈના વાતાવરણમાં MD ડૉક્ટર ઓફ મેડિસિન MD થઈ ગયા, સારી ડિગ્રીમાં ડૉક્ટરોમાં કહેવાય છે જે. પણ બહુ બુદ્ધિ પ્રતિભા જોરદાર હતી, હજી આગળનો અભ્યાસ કરાવવા માટે ઇંગ્લેન્ડ જવાનો, આજે પણ ઘણાને આમ ફોરેન જવાનો એક હોય છે, શોખ હોય છે આને એક પ્રકારનો. તો ત્યાંની MRCP મોટી ડિગ્રી છે ડૉક્ટરોની, કહે એકનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ જવા માટે કેટલા કુટુંબીજનો હોય એને આમ વર્ષ કર્યો હશે. હવે જે મુંબઈમાં જવા માટે પણ જે માતા વિરોધ કરતી હોય એ ફોરેન જવા માટે અનુમતિ આપે ના આપે, હા ખૂબ વિરોધ કર્યો માતાએ. પણ આ કરી એકલા અને સામે કુટુંબીઓ ઘણા બધા હતા કે તમે આના કેરિયરને બગાડી નાખશો, આમ છે આવો હોશિયાર છે, બહુ દબાણ કર્યું, બહુ દબાણ કર્યું. હવે એ દરમિયાનમાં એમના લગ્ન પણ કુદરતી થઈ ગયા હતા ડૉક્ટર સુરેશભાઈના, એટલે એમના ધર્મપત્ની મંજુલાબેન બહુ જ સંસ્કારી ને ધર્મનિષ્ઠ હતા, છેવટે એમણે દરમિયાનગીરી કરી કે માતાજી તમે ચિંતા ન કરો, એમના જીવનની દરેક રીતે કાળજી હું રાખીશ, હા ક્યાંય આઉટલાઇનમાં આડે રસ્તે ન જાય એની હું પૂરતી દેખરેખને સંભાળ રાખીશ, તમે મારા મારા ભરોસે પણ હવે એમને રજા આપો, આટલા બધા લોકો આગ્રહ કરે છે કુટુંબીઓ તો એમને અનુમતિ આપો. ત્યારે માંડ માંડ થોડી ચેતવણીઓ બધી આપી કરી અને માએ માંડ માંડ રજા આપી, સાથે એને એક નૌકારવાળી માળા આપી હતી કે કમસેકમ એક નૌકારવાળી તું જરૂર ગણજે. અને પછી ઇંગ્લેન્ડ પહોંચ્યા હશે, બહુ જોરદાર ભણવામાં હોશિયાર તો હતા, જોતામાં ઇંગ્લેન્ડની પેલી MRCPની મોટી ડિગ્રી એ પણ 2-4 વર્ષમાં પાસ કરી લીધી. પણ એ દરમિયાનમાં ફોરેનનું ઇંગ્લેન્ડનું વાતાવરણ, કોઈ એવા સંસ્કારી સંસ્કાર નિમિત્તો નહીં, એટલે એકદમ કનબોડ તો એકદમ જાણે રોજ જોઈએ કાંદા બટાટા લસણ ડુંગર વગેરે, અને બસ મોસ્ટ ચોકમાં જીવન એકદમ વ્યતીત થતું હતું. એના ધર્મપતિ ઘણું એમને સમજાવે અટકાવવા પ્રયત્ન કરે, પણ હવે એકદમ ત્યાં બીજો કોઈ ડોક્ટર કરનાર હતો નહીં વડીલ કોઈ, અને બેફામ કે ગાડી આમ પાકો ઉપર ચાલતી હતી. પણ કુદરત ક્યારેક તો થપાટ લગાડે, ઓલી મારા ગણવાની વાત એ તો એમ એમ રહી ગઈ, પડખી જ રહી ગઈ, મારા બાળા તો કશું ગણતા પણ નહીં. હા, અને મસ્ત શોખમાં જીવન. પણ એમ કરતાં કરતાં એક દિવસ અચાનક એના શરીરમાં કંઈક બેચેની જણાઈ, તાવ આવ્યો, ઘરગથ્થુ થોડા ઘણા ઉપચાર કર્યા પણ તાવ ઉતરતો નથી, પીડા વધતી જાય છે, કંઈ નિદાન પણ સરખું થતું નથી કે કોણ કંઈ શું દર્દ છે આ.
અને એને પણ આવ્યું બડી ઓળી પાછું અધૂરું આમ પૂરું દુકાળમાં અધિક માસ કહેવાય ને એની જેમ એક ડૉક્ટર મોટા ડૉક્ટર પોતે ડૉક્ટર હતા અને હાર્ટના પોતે સર્જન કરનારા સર્જરી કરનારા ડૉક્ટર હતા છતાં પણ પોતાનું ઓપરેશન વળી બીજા કોઈ કરી શકે એટલે અલગ અલગ ડૉક્ટરોના નામ પણ આપેલા છે દૃષ્ટાંતમાં ડૉક્ટર જોબ ફ્રી નાઇટ ને ડૉક્ટર એવા બધા તો ડૉક્ટરે ડૉક્ટરનો ટાઈમ જે હતો ને એને બદલે ડૉક્ટર આવવામાં બહુ મોડા પડ્યા એટલે એમણે પોતાના ધર્મપત્ની મંજુલાબેનને કહી રાખ્યું હતું કે ડૉક્ટર આવે તો એને કહેજે કે મને અમુક દવા ન આપે ઇન્જેક્શન ના આપે કારણ કે મને એનું રિએક્શન આવે છે મારા શરીરમાં એમને ખ્યાલ હશે પણ કુદરતી ઘણી વાર જોઈ ડૉક્ટર ન આવ્યા એટલે છેવટે મંજુલાબેન સ્નાન કરવા માટે બાથરૂમમાં ગયા હશે અને એ દરમિયાનમાં ડૉક્ટર આવી ગયા અને આવીને એ જ દવાનું ઇન્જેક્શન જે નહોતું આપવા જેવું એમને રિએક્શન આવતું હતું પણ ભવિતવ્ય તાને કહેવાય ભાવિ ભાવ નિયતિ એવી હશે એટલે એ દવાનું ઇન્જેક્શન અપાઈ ગયું અને ભયંકર દર્દ વકરી પડ્યું પીડા નહોતો કોઈ પાર નહીં રાડા રાડ કરવા લાગી ગયા હા ડૉક્ટર તો ઇન્જેક્શનથી ચાલ્યા ગયા હતા અને આ બાજુ બહુ કફોડી હાલત થઈ ગઈ પછી વળી કોઈક હોસ્પિટલમાં દાખલ કરવાનું વિચાર્યું ત્યાંના બે નામાંકિત ડૉક્ટર વગેરે પછી એમને પણ લાગ્યું કે આ તો ઇન્ડિયાની મોટામાં મોટી હોસ્પિટલ જેનું નામ હતું કંઈક હેમર સ્મિથ એવું કંઈ નામ હતું હા એ હોસ્પિટલમાં તપાસ કરાવડાવી તો ત્યાં હાઉસફુલ હતું કોઈ પણ પલંગ ખાલી નહોતો તેવી રીતે ઇંગ્લેન્ડના વડાપ્રધાન તે વખતે જે હતી એમને હોસ્પિટલના મોટા ડૉક્ટર હતા એમણે ફોન કરીને જણાવ્યું કે ઇન્ડિયાનો એક નામાંકિત ડૉક્ટર આપણે ત્યાં આવેલ છે અત્યારે તબિયત બહુ સિરિયસ છે અને એ વડાપ્રધાન માટે એક સ્પેશિયલ રૂમ હંમેશા ખાલી જ રાખવામાં આવે કોઈને આપવામાં આવે નહીં પણ વડાપ્રધાનને રિક્વેસ્ટ કરવામાં આવી કે જો ટ્રીટમેન્ટના ભાવે જેવા મરી જશે અહીંયા તો આપણા દેશને માથે કલંકરૂપ બનશે માટે ગમે એમ કરીને પણ તમારા રૂમની અનુમતિ આપો ત્યારે કુદરતી અનુમતિ મળી ત્યાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલની અંદર પણ ડૉક્ટરોની પેનલ આખી ભેગી થઈ ગઈ તોય હજી કોઈને સ્પષ્ટ નિદાન થતું નથી કે આ શું દર્દ છે ઉત્તરોત્તર પીડા વધતી જાય છે મોર્ફિયાના ઘેનના ઇન્જેક્શનો આપવામાં આવે છે એ પણ હવે ફેલ જાય છે અને સતત રાડા રાડ કરી રહ્યા છે અને આખરે ડૉક્ટરોએ નક્કી કર્યું કે આપણે એનું ઓપરેશન તો કરીએ પણ એ ઓપરેશન પણ સક્સેસ જાય એવી શક્યતા બહુ જ થોડી 5% જાય બાકી 95% તો એવું હતું કે આ ઓપરેશન પણ સક્સેસ નહીં જાય કાંઈ એને હેમરેજ થઈ શકા એને એનું પેરાલિસિસ લાગુ પડી જશે એ કાં તો કેસ પચશે પણ નહીં અને કુદરતી જે ઓપરેશન કરનાર ડૉક્ટર હતા એ પણ શનિ રવિ રજા માટે બહાર નીકળી ગયેલા એક બાજુ આનું સ્ટ્રેચર રાખેલ થાય છે હોસ્પિટલમાં ઓપરેશન રૂમ તરફ અને બીજા દરવાજેથી ઓલા જે મેઇન ડૉક્ટર હતા મોટા રસીબ બે ડગલા આને કે રસીબ બે ડગલા આગળ એ થોડી પીડા વધુ સમય લખાયેલી હતી એટલે છેવટે 2 દિવસ માટે જંતન કરીને કાઢી નાખીએ રાહ જોવામાં આવી અને પછી જ્યારે ડૉક્ટર આવ્યા 2 દિવસ પછી અને એણે જોયું આ સ્થિતિ એકદમ નારાજ થઈ ગયા ડૉક્ટર કે તમે લોકો કેમ હેલ કરી છે હજી સુધી કંઈ એનું ઓપરેશન કર્યું નથી અને આખરે પછી ઓપરેશન નિર્ણય લેવામાં આવ્યો અત્યાર સુધીમાં એમના ધર્મપત્ની એમને આશ્વાસન આપતા હતા પણ જ્યારે હવે બિલકુલ ઓપરેશન થિયેટરમાં જઈ રહ્યા હતા ત્યારે હવે એમની આંખમાંથી પણ આંસુ સરી પડ્યા કે કોણ જાણે શું થશે બન્યું એવું હતું કે એકદમ જ્યારે સિરિયસ ઓપરેશન હોય ને ત્યારે રાત નિષ્ફળ જાય તો પણ ડૉક્ટર ઉપર કોઈ કેસ ન થાય એટલા માટે અમુક પ્રકારનો હોય કાગળ એની ઉપર સહી લેવામાં આવે તો એ મંજુલાબેનની સહી લેવામાં આવી એ સહી કરી રહ્યા હતા ને એ જ વખતે ડૉક્ટર સુરેશભાઈ ઝવેરીએ પડખું ફેરવ્યું અને જોયું અરે આ કાગળ ઉપર સહી અરે આ તો કેસ અત્યંત જ્યારે એકદમ છલી સ્થિતિમાં હોય બચવાની આશા 2% જેવી માંડ માંડ હોય ત્યારે જ આના ઉપર સહી લેવામાં આવતી હોય છે ઓહો મારી સ્થિતિ આવી થઈ ગઈ શું હોય હું નહીં બચી શકું
અને એ વખતે એમને માતાના શબ્દો યાદ આવ્યા, માતાની શિખામણ યાદ આવી કે બેટા નવકારને ભૂલતો નહીં. અત્યાર સુધી શેઠની શિખામણ જાપા સુધી ભલે હતી, પણ હવે એટલે કે તકલીફ આવે તો સારું, દુઃખ આવે ને તો રાજી થવાનું. દુઃખમાં સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે ના. એટલે હવે એને નવકાર યાદ આવ્યો. અત્યાર સુધી એમના ધર્મપત્નીએ નવકાર વાળી એમના અવશિકા પાસે જ બિલકુલ મૂકેલી હતી, પણ હવે એ ઉપાડવાની પણ શરીરમાં શક્તિ રહી નહોતી. પણ મનોમન નવકાર ને શરણે એકદમ ચાલ્યા ગયા. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ. જોયું કે બીજા કોઈ બચાવે એમ નથી. એ વખતે નવકાર કેવા ગણાય છે? નાભીમાંથી ગણાય. આપણે મોટે ભાગે હોઠથી ગણતા હોઈએ કે કંઠથી ગણતા હોઈએ, હૃદય અને નાભી જ તો આવા પ્રસંગે ગણાય. પોતે ડૉક્ટરે મને કહ્યું, આવે અમે મળ્યા હતા, ડૉક્ટર વખતે મળ્યા મુંબઈમાં, ને કે મારા સાહેબ એ વખતે જે નવકાર ગણ્યા હતા ને પછી એવા નવકારથી ગણાયા. નવકાર ગણું છું, એ વખતે નવકાર તો એ અલગ જ ગણાતા હતા. અને એ નવકારનો પ્રભાવ હવે જુઓ. હા હવે હવે અત્યારે સમય થઈ ગયો છે આપણો, એટલે હવે થોડુંક અહીંયા પેન્ડિંગ રાખી સસ્પેન્સ રાખીએ છીએ. આગળ હવે શું રિઝલ્ટ આવે છે ઓપરેશન, જેનું શું હતું અંદરમાં, શરીરમાં કચરો શું હતો, ઓપરેશન સક્સેસ થયું કે નહીં, આગળ બધું શું થયું, એ બધી વાતો અગ્રે વર્તમાન જીનાર્દન કંઈ બોલાવી હોય તો હાર્દિક ઈચ્છામી સુકળમ. સકલ વિશ્વમાં શાંતિ પ્રગટો થાઓ સૌ કોઈનો કલ્યાણ, સર્વ જગતમાં સત્ય પ્રકાશો દિલમાં પ્રગટો શ્રી ભગવાન, શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામો જીવો પામો મંગલમાં, આત્મિક રિદ્ધિ સિદ્ધિ પામો પામો સહુ કોઈ પદ નિર્વાણ, પામો સહુ કોઈ પદ નિર્વાણ. ઓમ શાંતિ. શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ, અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નવકાર નમો હરિહંતાણમ. બીજું પર ન ફરીથી નમો હરિહંતાણમ, નમો સીધાણ, નમો સિદ્ધાણ, નમો આયરિયાણ, નમો લોએ સર્વ સાહુણ, સર્વ પાવક પણાશમો. નમો સિદ્ધાણમ, નમો ઉપજ્જાયાણમ, એશો પંચ નમુક્કારો, મંગલાણમ ચ સવ્યે. નમો અરિહંતાણમ, નમો આયરિયાણમ, નમો લોએ સર્વ સાહુણમ, સર્વ પાવક પણાશણો. કેટલા જણાએ સવારના આજે આ પ્રયોગ કર્યો છે? કરો છો ને રોજ? હા, હજી થોડા કરો છો, શું વાત છે? બાકીના સવારના ઉઠીને પહેલું કામ આ કરવાનું, પથારી પછી છોડવાની, છતાં ક્યારેક ભૂલે જાતો દેરાસરમાં દર્શન કરવા જાઓ ત્યારે ત્યાં કરી લેવાનું, અથવા છેવટે જ્યાં હોવ તમે જ્યારે યાદ આવે ત્યારે પણ જરૂર કરી લેવાનું, બનતા સુધી નવકાર સુધી પહેલાં જ. આમ તો સવારે ઉઠીને જ પહેલું કામ કરવાનું છે, છેવટે નવકાર સુધી તો પહેલાં જ કરી લેવાનું. ખાસ ખાસ લક્ષ્ય બધા રાખજો. આપણે કેટલા દિવસ થઈ ગયા આવે,
હા, 5-6 દિવસ થઈ ગયા તમે આ પ્રયોગ બતાવ્યા ને, હજી સુધી નિયમિતતા ઓછી જોવા મળે છે, તો હવે ખાસ લક્ષ્ય રાખજો. સારું.